पाठ बे विंडोज नो परिचय। विंडोज नो परिचय नो पाठ तमे सीखी गया। एमां हवे आपणे जोईशुं स्वाध्याय नो, बराबर। एनी अंदर तमे विंडोज ना परिचय में घणुं बधुं जोई गया। यूजर इंटरफेस कोने कहेवाय, ऑपरेटिंग सीस्टम कोने कहेवाय, विंडोज में माउस नो उपयोग केवी रीते करवानो, स्टार्ट बटन ना उपयोग शुं, फोल्डर बनावानी रीत जोई गया। तमे એમાં તમે દરેક વિન્ડોને જોઈ ગયા અને તમારી દરેક લાઇબ્રેરીની પણ જોઈ ગયા। હવે જોઈએ આપણે સ્વાધ્યાયને। તો સ્વાધ્યાયમાં સૌથી પહેલામાં પહેલી તમારી ખાલી જગ્યા જે છે એ છે કે ખાલી જગ્યામાં કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર ટેક્સ્ટ આધારિત કમાન્ડ્સ ટાઈપ કરી શકે છે। તો CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર ટેક્સ્ટ આધારિત કમાન્ડ્સ ટાઈપ કરવા પડે છે। બીજો ખાલી જગ્યા બીજી છે તમારી વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ખાલી જગ્યા કહે છે। તો આપણે આગળ જોયું એ પ્રમાણે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન છે એને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજી ખાલી જગ્યા ડેસ્કટોપના નીચેના ભાગમાં આવેલી આડી પટ્ટીને ખાલી જગ્યા કહે છે। તો ડેસ્કટોપની નીચે આડી પટ્ટી આ તમને દેખાય છે એને કહેવાય છે ટાસ્ક બાર, ટાસ્ક બાર કહેવામાં આવે છે। ચોથું માઉસ બટન દાબી રાખી માઉસને સરકાવીને પછી માઉસ બટન છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો આપણે જ્યારે માઉસનું બટન દબાવી રાખીએ અને પછી એને ખેંચો છો તો એને કહેવાય છે ડ્રેગિંગ કરવું। શું છે ચોથી ખાલી જગ્યાનો જવાબ છે ડ્રેગિંગ। પાંચમી ખાલી જગ્યા ટાસ્ક બાર પરનો ખાલી જગ્યા બટન બધી જ ખુલ્લી વિન્ડો ધરાવે છે। તો એ છે એનો જવાબ વિન્ડોઝ એક્સપ્લોરર ટાસ્ક બારની બધી જ ખુલ્લી વિન્ડો ધરાવે છે। છઠ્ઠી ખાલી જગ્યા વિન્ડોને એક્ટિવ કરવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો। તો આપણે જ્યારે પણ કોઈ વિન્ડોને એક્ટિવ કરવી હોય ત્યારે ટાઇટલ બાર પર ક્લિક કરવું પડે છે, એટલે એનો જવાબ છે ડી ટાઇટલ બાર। સાતમી ખાલી જગ્યા મેક્સિમાઇઝ કરેલી વિન્ડોમાં મેક્સિમાઇઝ બટન ખાલી જગ્યા બટનમાં ફેરવાઈ જાય છે। તો જ્યારે તમે મેક્સિમાઇઝ કરો છો વિન્ડોને ત્યારે એ બટન પર ક્લિક કરો ત્યારે એ બટન જે છે ને એ રિસ્ટોર ડાઉન બટનમાં ફેરવાઈ જાય છે। આઠમી ખાલી જગ્યા એ પ્રોગ્રામની હારમાળા છે તેનો ઉપયોગ કમ્પ્યુટરને ચલાવવા માટે થાય છે। તો ઓપરેટિંગ સિસ્ટમ એ પ્રોગ્રામની શું છે હારમાળા છે, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તમે પ્રોગ્રામની ઉપયોગ કરી અને ચલાવી શકો છો। નવમી ખાલી જગ્યા સ્ક્રીન પરના ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરી કમ્પ્યુટરને સૂચનાઓ આપવામાં આવે છે, એટલે કે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં માઉસ વડે ક્લિક કરી અને ગ્રાફિકને સૂચનાઓ આપવામાં આવે છે। દસમી ખાલી જગ્યા સ્ક્રીન પરના નાના ચિત્રોને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો દસમી ખાલી જગ્યા છે સ્ક્રીન પરના નાના ચિત્રોને આઇકન્સ તરીકે ઓળખવામાં આવે છે। અગિયારમી ખાલી જગ્યા વિન્ડોમાં મોટાભાગના પ્રોગ્રામ ખાલી જગ્યા બટન પર ક્લિક કરીને શરૂ કરી શકાય છે। તો વિન્ડોઝમાં મોટાભાગના બટન સ્ટાર્ટ પેન ઉપર ક્લિક કરીને શરૂ કરી શકાય છે। બારમી ખાલી જગ્યા ટાસ્કબારની જમણી બાજુ પર ખાલી જગ્યા છે તે કેટલાક પ્રોગ્રામ્સ આઇકન્સ અવાજ તથા બેટરીનું સ્તર વગેરે દર્શાવે છે। તો એ છે નોટિફિકેશન એરિયા। નોટિફિકેશન એરિયા પર ક્લિક કરવાથી તમને પ્રોગ્રામ્સમાં આઇકન્સ અવાજ તથા બેટરીનું સ્તર દેખવા મળે છે। તેરમી ખાલી જગ્યા તમે માઉસ પોઇન્ટરને આઇકન અથવા ટૂલ પર મૂકો તો તે ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એને પોઇન્ટિંગ કરવું કહેવામાં આવે છે। ચૌદમી ખાલી જગ્યા માઉસ બટનને દાબીને છોડી દેવાની ક્રિયાને ક્લિકિંગ તરીકે ઓળખવામાં આવે છે। માઉસ બટન છે એને એકવાર તમે દબાવીને છોડી દો તો એ ક્રિયાને ક્લિકિંગ તરીકે ઓળખવામાં આવે છે। પંદરમી ખાલી જગ્યા જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો છો ત્યારે વિન્ડો ટાસ્ક બાર પરના નાના બટન રૂપે દેખાય છે, તો જ્યારે તમે મિનિમાઇઝ બટન પર ક્લિક કરો ત્યારે વિન્ડો તમને ટાસ્ક બાર ઉપર નાના આઇકન રૂપે જોવા મળે છે। સોળમી ખાલી જગ્યા આપણે જોઈશું તો એને કહેવાય છે કે વિન્ડો તેની મૂળ સાઇઝમાં ફરી જોવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો। તો વિન્ડોની મૂળ સાઇઝમાં જોવી હોય ત્યારે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરવું પડે છે, ત્યારે એને આપણે તમે શું કરી શકો છો મૂળ સાઇઝમાં ફેરવી શકો છો। સત્તરમી વિન્ડોને બંધ કરવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો, તો વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરવામાં આવે છે,
18મી ખલજી ગયા કીબોર્ડ પર ખલજી ગયા કી દાબીને તમે સ્ટાર્ટ મેનુ ખોલી શકો છો તો કીબોર્ડ ઉપર વિન્ડોઝ કી દબાવીને તમે સ્ટાર્ટ મેનુ ખોલી શકો છો 19મી ખલજી ગયા વિન્ડોને બંધ કરવા માટે ખલજી ગયા પર ક્લિક કરો વિન્ડોને બંધ કરવા માટે શટડાઉન બટન પર ક્લિક કરવામાં આવે છે શટડાઉન બટન પર ક્લિક કરીશું તો વિન્ડો આપણી બંધ થઈ જશે 20મી ખાલી જગ્યા વિન્ડોને નાની કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો વિન્ડોને નાની કરવા માટે રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરવામાં આવે છે 21મી ખાલી જગ્યા કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કોણ કરે છે તો કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ દ્વારા એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ દ્વારા કરવામાં આવે છે 22મી ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ પ્રચલિત GUI છે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ પ્રચલિત GUI છે જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તે 23મી સ્ક્રીન પરના નાનકડા એરોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો સ્ક્રીન પરના નાનકડો એરો જે હોય છે એને માઉસ પોઇન્ટર તરીકે ઓળખવામાં આવે છે તમે આ એરો ફરતો જે જુઓ છો એને માઉસ પોઇન્ટર તરીકે ઓળખવામાં આવે છે 24મી ખાલી જગ્યા જે બટન જે છે એને કયું બટન કહેવાય છે તો એ તમારું સ્ટાર્ટ બટન કહેવાય છે 25મી ખાલી ગયા વિન્ડોઝમાં બધા જ પ્રોગ્રામ ધરાવતા સબ મેનુ જોવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો તો ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું એટલે બધા જ પ્રોગ્રામનું સબ મેનુ તમને જોવા મળે છે 26મી ટેક્સ્ટ ફાઇલ ડોક્યુમેન્ટ સ્પ્રેડશીટ વગેરે સંગ્રહ તથા સંયોજન કરવા માટે ખાલી જગ્યા લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે તો ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર બધી જ પ્રકારના ડોક્યુમેન્ટ જેવા કે ટેક્સ્ટ સ્પ્રેડશીટ ટેક્સ્ટ ફાઇલ બરાબર આ બધા જ ડોક્યુમેન્ટ્સ એ ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર જોવા મળે છે ચિત્રોનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે ખાલી જગ્યા લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે તો ચિત્રોનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે પિક્ચર લાઇબ્રેરીનો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે મ્યુઝિકનો સંગ્રહ તથા સંયોજન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે મ્યુઝિક લાઇબ્રેરીનો ઉપયોગ કરવામાં આવે છે 29મી ખાલી જગ્યા સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામનો શોર્ટકટ રચો છો તેને સ્ટાર્ટ મેનુ પર પ્રોગ્રામ આઇકન પિન કરવું કહેવામાં આવે છે અને 30મી ખાલી જગ્યા સ્ટાર્ટ મેનુ પરથી પ્રોગ્રામ આઇકન્સ દૂર કરવાની ક્રિયાને પ્રોગ્રામ્સ આઇકન્સ ખાલી જગ્યા કરવો કહેવામાં આવે છે તો પ્રોગ્રામને અનપિન કહેવામાં આવે છે તો આ આપણું સ્વાધ્યાય થઈ ગયું છે સ્વાધ્યાય નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં લખી અને હોમવર્ક મોકલવાનું રહેશે જય શ્રી કૃષ્ણ